કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 8 ભણીશું, બિરબલની યુક્તિ. આપણે આગામી બધા વિડીયોમાં પાઠ 1 થી 7 ભણી ચૂક્યા છીએ અને આજે પાઠ 8 બિરબલની યુક્તિ સમજીશું. લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે, તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. બાદશાહ એમના જાત જાતના કોયડા પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, આમાંની એક વાર્તા અહીં આપી છે. અહીં અકબર અને બિરબલની જે વાત કરી છે, તમે ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક એવી રમત રમતા હોય છો અકબર બિરબલ વાળી, અને તમે એમની ઘણી બધી વાર્તા પણ તમે સાંભળી હશે. તો એ મસ્ત પાઠ છે, આપણે સમજીશું. પહેલે તો બિરબલ એ કોણ હતો? તો મોગલ બાદશાહ અકબર નો ચતુર મંત્રી હતો. બિરબલ મોગલના બાદશાહ જે અકબર હતા એમનો ચતુર મંત્રી હતો. યુક્તિ એટલે કરામત, ઉપાય. બિરબલની યુક્તિ તો એને ઉપાય, યુક્તિ એટલે ઉપાય. અને બિરબલ તો કોણ? તમે સમજાવ્યું ને કે મોગલ બાદશાહ અકબર નો ચતુર મંત્રી હતો. એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના જરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનો મોં ઢાંકી દીધું. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દાડો બગડવાનો. એક દિવસની વાત છે કે બાદશાહ સવારે ઉઠીને મહેલના ઝરૂખા એટલે જે બાર બાલ્કની જેવું કહીએ છીએ ત્યાં જોયું એમને, કે છજુ જે બાલ્કની કહીએ છીએ ત્યાં નજર કરીને જોયું તો એક નોકર હતો અને ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. ચોગાન એટલે ખુલ્લી જગ્યા, જે મેદાન હોય તે સાફસૂફી કરી રહ્યો હતો. હવે એને બાદશાહને જોઈને એનું મોં ઝાડુથી સંતાડી દીધું, ઝાડુ ઊંચું કર્યું અને એને પોતાનું મોં સંતાડી દીધું, ઢાંકી દીધું. પણ કે બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં ક્યાંનો મોં જોયો છે એટલે મારો દિવસ બગડવાનો, દાડો એટલે દિવસ. અમુક લોકો ઘણા વિચારતા હોય છે કે અમુક લોકોના મોં જોવાથી આપણો દિવસ બગડે, પણ એવું કશું ન હોય. પણ અહીંયા બાદશાહના મનમાં એવું હતું કે મેં ઝાડુ વાળાનું મોં જોયું છે તેથી મારો આખો દિવસ બગડવાનો છે. તમે બી લોકો ઘરમાં ઘણા બધા એવા જોયા છે કે તમારા ઘરમાં બી હશે એવું ક્યાંય કે બીજા કોઈનું જગ્યાએ તમે જોયું છે કે અમુક લોકોના મોં સવારે ના જુએ, સવારે ઉઠીને ભગવાને પ્રાર્થના કરે, ઘરમાં એકબીજાના મોં જુએ, ઘણા લોકો ઘરના ઘરમાં ચાલતું હોય છે. વહેમનો ઓસડ નથી કે વહેમની કોઈ દવા નથી. ઓસડ એટલે દવા, કે વહેમની કોઈ દવા નથી, ઓસડ નથી. દાતણ પાણી કરી બાદશાહ શિરામણનો કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આવી ચડ્યો છે. હવે વહેમનું કોઈ ઓસડ નથી, કોઈ દવા નથી. સવારમાં બાદશાહ દાતણ પાણી કરીને શિરામણનો કોળિયો હાથમાં લે છે. શિરામણ જે સવારનો નાસ્તો હોય તેને શિરામણ કહેવાય છે. સવારે દાતણ પાણી કરીને શિરામણ કરે, જેમ આપણે સવારે બ્રશ પાણી કરીને નાસ્તો કરીએ છીએ ને ચા સાથે, તેને શિરામણ કહેવાય. આપણે નાસ્તો કહીએ છીએ અને પહેલા શિરામણ કહેતા. તો શિરામણ કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિ આવે છે અને આવીને એવા સમાચાર આપે છે કે બાદશાહ સલામત. બાદશાહ સલામત છે એ અકબર માટેનું સંબોધન છે. બાદશાહ સલામત એ અકબર માટેનું સંબોધન છે, એટલે કે ક્ષેમ કુશળ સહી સલામત, એનો મિનિંગ એવો પણ થાય છે કે આપણા રાજ્ય જે રાજ્ય હતું એ રાજ્ય ઉપર બુંદેલખંડનો જે રાજ્ય રાજા છે એ ત્યાં લશ્કર લઈને આવ્યો છે. લશ્કર લઈને શા માટે આવે? તો લડાઈ કરવા માટે લશ્કર લઈને આવ્યો હતો. કોળિયાને ઠેકાણે રહ્યો. હવે કોળિયો જે હાથમાં લીધો હતો ખાવા માટે એ પણ એને પાછો એની જગ્યાએ મૂકી દે છે. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું.
આજે સવારમાં જ એક કાળ મુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો. હવે રાજા જ્યારે શિરામણ કરવા બેઠા છે બાદશાહ, ત્યારે સેનાપતિ આવીને સમાચાર આપે છે કે આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા છે એ લશ્કર લઈને આવ્યો છે. ત્યારે બાદશાહ છે એ જે પોતાનો કોળિયો છે એની જગ્યાએ મૂકી દે છે, હાથ ધોઈને ઊભા થઈ જાય છે અને કહે છે કે સેના તૈયાર કરો કે હું જાતે જ લડાઈમાં આવીશ, હું જાતે જ તમારી સાથે લડાઈમાં આવું છું. અને કહે છે કે આજે મેં કાળમુખાનું મોં જોયું છે, મોઢું જોયું છે. કાળમુખું એટલે કાળના જેવું મોં વાળું, અપશુકન્યા. કાળમુખું એટલે કાળના જેવું મોં વાળું એટલે કે અપશુકન્યાનું મોં જોયું છે એટલે મારો દિવસ બગડવાનો, દાડો એટલે દિવસ. બાદશાહ જાતે જ લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે. બાદશાહ પોતે પોતાની સેના પોતાના લશ્કરને લઈને મેદાનમાં આવે છે, રણ મેદાનમાં જ્યાં લડાઈ કરવાની જગ્યા હોય તે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અર્ધ વર્ષથી પાછો ફરી ગયો. હવે જેવા સમાચાર મળે કે બાદશાહ પોતે આવે છે લડાઈ કરવા માટે ને સામેવાળી સેના છે રાજા છે ત્યાંથી જ અર્ધા રસ્તેથી જ પાછો વળી ગયો. બાદશાહ પાછા ફળ્યા અને ફરી જમવા બેઠા. અને બાદશાહ લડાઈ કરવા માટે ગયા હતા, સામેવાળી સેના પાછી ગઈ, રાજા પાછો જતો રહ્યો એટલે પાછા રાજા ઘરે આવે છે ને ફરી પાછા જમવા બેઠા. સવારે શિરામણ તો ના થયું, હવે પાછા જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી, પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફળા ફાંફળા આવીને કહ્યું, મારા ભાઈને સાપ ગળ્યો છે, એને સાપ ઉતારનારને ઘરે લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. હવે સવારે તો શિરામણ થયું ન હતું. હવે બાદશાહ ફરીથી જમવા બેઠા અને ખૂબ જ કકડીને ભૂખ લાગી હતી. કકડીને ભૂખ લાગવી એટલે અતિશય ભૂખ લાગવી. હવે એ પાટલા પર જમવા બેઠા કે ન બેઠા, જેવા બેસે છે અને તરત જ ઊભા થવાનું હોય એટલે કહેવાય કે બેઠા ન બેઠા. હવે ત્યાં તો બેગમ હાફડા ફાફડા ત્યાં આવે છે, જે રાજાના પત્ની હોય એને બેગમ કહેવાય છે. તો એ હાફડા ફાફડા ત્યાં આવે છે અને કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, મારા ભાઈને તરત જે સાપ ઉદાને ત્યાં લઈ જવાનો છે કે તમે જલ્દી ચાલો. પાટલા ઉપરથી વાસા ઊભા થઈ ગયા, જઈને જુએ છે તો સાળો મળી ગયો છે. એની મૈયત કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. હવે જેવા બાદશાહ ઉભા થઈને ત્યાં પણ જાય છે, ત્યાં જાય છે તો જુએ છે કે એમનો સાળો મળી ગયો છે. સાળો એટલે પત્નીનો ભાઈ હોય તેને શું કહેવાય છે, સાળો. હવે તે મરી ગયો હતો, હવે તેને મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ જાય છે. હવે જે મુસલમાન લોકો હોય એ લોકો અગ્નિ સંસ્કાર ના કરે, એ શું કરે, કબ્રસ્તાનમાં એને દાટે. એ બધું બતાવતા સાંજ પડી ગઈ. વળી પાછા ઘરે આવી બાદશાહ વાળું કરવા બેઠા, પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી. બાદશાહ બરાડી ઉઠ્યા, કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. હવે અહીં બાદશાહ જમવા બેસે છે અને જેવો કોળિયો ભરવા જાય છે, હાથમાં બચકો લે છે, કોળિયો ભરવા જાય છે તેવામાં જ ગોળોળી ટપ લઈને તેમના થાળમાં પડે છે. બાદશાહ બરાડી ઉઠ્યા, બરાડી ઉઠ્યા એટલે બૂમ પાડે છે, ચીસ પાડે છે, ગુસ્સો કરે છે કે કેવો કમનસીબ દિવસ છે, કેટલો ખરાબ દિવસ છે, કે પહેલાનું મોં જોયું હતું એટલે કે કેવો ખરાબ દિવસ છે, તરત કે થાળ અહીંયાથી ઉપાડી લો અને ફટાફટ બીજો થાળ અહીં મુકાવી દો. હવે ભૂખના મારા બધાને ગુસ્સો આવે, આપણને ઘડીક ભૂખ લાગે, જો મમ્મી થોડું મોડું કર્યું હોય રસોઈ બનાવવામાં તો આપણે મમ્મી પર પણ ગુસ્સો કરીએ છીએ, ઘરના બીજા વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ, આપણને કોઈ કામ કરવું પણ ના ગમે. તો એમ બાદશાહની પરિસ્થિતિ જરા કંઈક એવી જ થઈ હતી. સવારે શિરામણ કરવા બેઠા તો બી ના થયું, બપોરનું ભોજન પણ ના થયું અને સાંજનું વાળું, વાળું એટલે રાતનું ભોજન હોય એને શું કહેવાય છે, વાળું. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમતા જમ્યા, જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. ઊંચે શ્વાસે જમવું એટલે ઉતાવળે જમવું, લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું. આ એક રૂઢિ પ્રયોગમાં પણ પૂછાય, ઊંચે શ્વાસે
અને લાલ પીળા થઈ જો એ રૂઢિ પ્રયોગમાં પણ પૂછાઈ શકે છે. તો રાજા જેવો થાળ આવે છે એવો ઊંચે શ્વાસે ફટાફટ જમી લે છે અને તે ખૂબ જ ગુસ્સે થયા હતા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો, એના મનમાં એક જ વહેમ હતો કે મેં સવારે ઝાડુવાળાનું મોં જોયું હતું. એને હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકન્યાને, આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે, એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસી ચડાવી દેજો. હવે અહીં રાજા છે એ આદેશ કરે છે, હુકમ કરે છે કે જાઓ પેલાને પકડી લાવો, અપશુકન્યાને જેનું મોં સવારે જોયું હતું એને પકડી લાવો, કે મેં આજે એનું મોં સવારમાં જોયું છે ત્યારથી જ મારો દિવસ કમનસીબી થઈ ગયો છે, ત્યાંથી જ આ કમનસીબી ઊભી થઈ છે, કે એને પકડી લાવો, એને કેદમાં પૂરો, કેદને જેલમાં પૂરો અને સવારે એને ફાંસી ચડાવી દેજો. કમનસીબી એટલે દુર્ભાગ્ય, કમભાગ્ય. તો એને આદેશ આપે છે, હુકમ આપે છે કે એને પકડી લાવો અને એને કેદમાં પૂર્યો અને સવારે એને ફાંસી ચડાવી દેજો. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. સિપાહીઓ જાય છે, પેલા બિચારા નોકરને પકડી લાવે છે, જે સાફ સફાઈ કરતો હતો એને પકડી લાવે છે. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગા વહાલા તથા નાતીલા રોકકળ કરતા ચાલતા હતા. હવે સિપાહી તો બિચારા આદેશ આવે છે, એ લોકો સિપાહી તો જાય, હવે પેલા બિચારા નોકરને પકડી લાવે છે અને પાછળ એની પત્ની હતી, એના છોકરા હતા, સગા વહાલા હતા, નાતીલા એટલે એમના નાતવાળા, સગા વહાલા બધા રોકકળ કરતા રડતા બધા એની પાછળ આવતા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. વચમાં એટલે વચ્ચે રસ્તામાં એમનું બિરબલનું ઘર આવ્યું. રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમને પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવીને કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. હવે સિપાહીઓ નોકરને પકડી લાવતા હતા ત્યારે એની પાછળ એની પત્ની, તેના બાળકો, તેના સગાવાલા, તેના નાતીલા બધા રોકકળ કરતા કરતા એની પાછળ આવતા હતા અને રસ્તામાં બિરબલનું ઘર આવતું હતું. હવે બિરબલ છે આ રોકકળનો અવાજ સાંભળીને બહાર આવે છે અને એ સિપાહીઓ સાથે, નોકર સાથે બધી પૂછપરછ કરે છે, બધી હકીકત જાણે છે કે શું થયું હતું અને શાના માટે આ નોકરને પકડવામાં આવ્યો છે, એ બધી હકીકત તે જાણી લે છે. અને એવા કમનસીબ માણસને તે બાજુમાં બોલાવે છે, કે પેલો જે કમનસીબ માણસ હતો નોકર, એને બાજુએ બોલાવે છે અને બાજુએ બોલાવીને તેને ધીમેથી કાનમાં કશું કહે છે. બિરબલ અને એ માણસ છે બિરબલની વાત સમજી જાય છે અને તે ઝાડુવાળો છે એ સિપાહીઓ સાથે આગળ ચાલ્યો છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માંજરા ઉપર ચડાવવામાં આવ્યો. બીજા દિવસે એને ફાંસી આપવાની હતી એટલે હવે એને માંજરા ઉપર ચડાવવામાં આવ્યો હતો. જ્યાં ફાંસી આપવાનું સ્થળ હોય એને માંજરો કહેવાય છે. એ વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. હવે જ્યારે ફાંસી ચડાવવામાં આવે છે ત્યારે એ માણસને પૂછવામાં આવે છે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે, એને છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે છે. તો એને માંજરા પર ચડાવવામાં આવ્યો. હવે વેળા એટલે સમય, વેળાનો સામાથી શબ્દ છે સમય. તો એ સમયે એને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે એ જે કમનસીબે માણસ હતો, એ ઝાડોળો માણસ હતો, એ કહે છે કે મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. બાદશાહ સલામતને દર્શન કરવાની ઈચ્છા જણાવી તેને. એને છેલ્લી ઈચ્છા પૂરી કરી અને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. હવે બિરબલ તો ત્યાં જ હતા. હવે આ યુક્તિ જે બિરબલે સમજાવી હતી તેને કહ્યું હતું. હવે બિરબલ છે એ બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા તારો અપશુકન્યાર મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ
તને ફાંસીની સજા કરી છે. હવે બાદશાહ કહે છે, જે અપશુકન્યા માણસ હતો, જે ઝાડુવાળો માણસ હતો, જે નોકર હતો, એને કહે છે કે મેં ગઈકાલે તારું મોં જોયું સવારે, એટલા માટે મારો આખો દિવસ તારો મારો બગડ્યો છે, એટલા માટે હું તને ફાંસીની સજા કરું છું. હવે એનો દિવસ બગડ્યો, હે ભૂખ્યો રહ્યો, એટલા માટે આને મોટી સજા થઈ, ફાંસીની સજા કરવામાં આવે છે. નકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ તમે આપે મારું મોઢું જોયું હતું, તેમ મેં આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું. હવે નોકર એવું કહે છે કે આપે કરેલી સજા માટે તો હું કશું જ કહેવાનું નથી, તમે મને જે સજા કરશો એ માટે તો હું તૈયાર છું, પણ તમે મારું મોં જોયું, તમારો દિવસ બગડ્યો, તમે આખો દિવસ ભૂખ્યા રહ્યા, એ પ્રમાણે પણ ગઈકાલે મેં પણ કે તમારું મોઢું જોયું હતું, તો મેં આપનું મોઢું જોયું હતું, તો તેથી મારે તો કેદખાને પડવાનું થયું, એમ કહે છે. કેદખાને આવવું પડ્યું, જેલમાં આવવું પડ્યું, અને આજે ફાંસી ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યા કોણ, કે તમારે ફક્ત ભૂખ્યા રહેવું પડ્યું હતું અને થોડું હેરાન થવું પડ્યું હતું, અને મારે તો એના માટે ફાંસીએ ચડવું પડ્યું, તો કે તમે જ ન્યાય કરો, તમે જ એનો ન્યાય આપો કે આપણા બંનેમાં વધારે અપશુકન્યા કોણ છે, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે. હવે એમ કહે છે કે જો મને મારું મોં જોવાથી તમે ભૂખ્યા રહ્યા, તમારો દિવસ બગડ્યો, તો મને ફાંસીની સજા થઈ, અને મને તો ફાંસીએ ચડવું પડશે, તો તમને કઈ સજા થશે, એવું કહે છે કે મને ન્યાય આપો. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. હવે તો વિચારમાં પડી ગયા બાદશાહ, આની વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા, અને બાજુમાં જે બિરબલ ઉભ્યા છે એ મરક મરક એટલે સ્મિત કરક મનની ગાલમાં ગાલમાં હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. હવે ખબર હતી કે બિરબલ તો ચતુર છે, તેને કહે છે કે આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ ન હોય. એની વાત સાચી છે, સુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત, જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનવીર ઘરે પહોંચાડી દો. હવે બાદશાહ પોતે કહે છે કે એની વાત સાચી છે કે સુકન અપશુકન એવું કશું હોય નહીં, એ ખોટો વહેમ છે, એ ખોટો વહેમ રાખીને કે હું બિચારા સાથે અન્યાય કરી બેસત, અને જે થયું તે સારું થયું એમ કરી એને છોડી દો અને સરપાવ આપી માંડે ઘરે પહોંચાડો. સરપાવ એટલે કદર રૂપે આપવામાં આવતો પોશાક, કાં તો કંઈક ઇનામ, જે આપણે તેને ગિફ્ટ કહીએ છીએ, તો એને કંઈ સારો એવો ઉપહાર આપીને એને માન ભરે ઘરે પહોંચાડી દો. એટલે સરસ મજાની યુક્તિથી બિરબલે એક માણસનો જીવ બચાવી દીધો છે. તો અહીં આપણી આ ચાતુર્ય કથા હતી એ પૂરી થાય છે. હવે અહીં જે છે શબ્દ સમજૂતી, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ શબ્દ સમજૂતી રૂઢિ પ્રયોગ પોતાને નોટબુકમાં લખવાના રહેશે. અહીં છે શબ્દ સમજૂતી, યુક્તિ, કરામત, ઉપાય, કોયડો, જટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન, ચતુરાઈ, ચાલાકી, હોશિયારી, જરૂખો, છજુ, વહેમનું ઓષણ ન હોવું, વહેમનો ઉપાય ન હોવો, શિરામણ, સવારનો નાસ્તો, કાળમુખો, જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું, હાંફળું ફાંફળું, ગભરાયેલું, બેબાકડું, મૈયત, મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે, વાળું, રાત્રે ભોજન, કમનસીબ, કમભાગી, અપશુકનિયાળ, જેના સુકન ખરાબ ગણાતા હોય તેવું, નાતીલું, નાતનો માણસ, સરપાવ, ઇનામ, સાબાસી બદલ આપવામાં આવતો પોશાક. અહીં છે રૂઢિપ્રયોગો,
નજર કરવી, લક્ષ આપવું, જોઈ લેવું, દહાડો બગડવો, ન ધાર્યું હોય તેવું થવું, બરાડી ઉઠવું, મોટેથી બૂમ પાડવી, ઊંચે શ્વાસે, ઉતાવળે, લાલ પીડા થઈ જવું, ખૂબ ગુસ્સે થવું, કાનમાં કંઈક કહેવું, કંઈક ગુપ્ત વાત કરવી. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો નોટમાં લખવાના રહેશે. એ નીચે આપેલી છે ભાષા સજ્જતા. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાષા સજ્જતા વાંચવાની છે. અભ્યાસ છે, એમાં પ્રશ્ન એક છે, વિકલ્પોનો સાચો ઉત્તર શોધીને લખો. પહેલો છે, વહેલી સવારે બાદશાહે જરૂખાને નીચે શું જોયું? તો નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. બે નંબર, રાજ્ય પર કયા રાજાએ ચઢાઈ કરી હતી? તો ક, બુંદેલખંડના. પ્રશ્ન ત્રણ, નોકરને જવાબ શીખવનાર કોણ હતું? તો બ, બીરબલ. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યા? બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા પરત ફર્યો. પ્રશ્ન બે, શિરામણ સમયે સેનાપતિએ સા સમાચાર આપ્યા? શિરામણ સમયે સેનાપતિએ બાદશાહને સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને રાજ્ય આપણા રાજ્ય પર ચડી આવ્યો છે. બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય પર ચડી આવ્યો છે. પ્રશ્ન ત્રણ, બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? તો બેગમે બાદશાહને સમાચાર આપતા કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને જલ્દી સાપ ઉતારાને ત્યાં ઘરે લઈ જવાનો છે. અભ્યાસ પણ દરેક વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખવાનો છે. સ્વાધ્યાય, પ્રશ્ન એક, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન બે, જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે 8-10 વાક્યો લખવાના છે, કે તમારા જીવનમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય તે લખવાનો છે. પ્રશ્ન ત્રણ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અહીં એક છે સવારનો નાસ્તો, શિરામણ, ઝટપટ ઉકેલી ન શકાય તેવો પ્રસંગ. પ્રશ્ન, ઓરડો, કાળના જેવા મોંવાળું, કાળમુખું, મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવાયેલું હોય તે, મૈયત, સાબાસી બદલ અપાતો પોશાક, સરપાવ. પ્રશ્ન ચાર, બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે ચાર વાક્યો પાઠમાંથી શોધીને લખો. જે બાદશાહ બોલ્યા છે, બાદશાહ દ્વારા બોલાયેલા શબ્દો લખવાના છે. તો એક, સેના તૈયાર કરો. બે, એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસી ચડાવી દેજો. ત્રણ, મારે આખો દાડો આચાર શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. અહીં પ્રશ્ન પાંચ છે, મુદ્દા પરથી વાર્તા લખવાની છે. અહીં તમારે એના પોઈન્ટો આપેલા છે, મુદ્દા આપેલા છે, એના પરથી તમારે વાર્તા લખવાની રહેશે. વાર્તાનું શીર્ષક છે ગળા ગાળા વાળે. ગળા ગાળા વાળે એનું શીર્ષક છે. તો હું વાર્તા તમને સંભળાવીશ અત્યારે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. રામપુર નામનું એક ગામ હતું. એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા. ગામમાં લોકો સમથી રહેતા હતા. યુવાનો ખૂબ જ બુદ્ધિશાળી હતા. એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં. આમથી જાનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યા પક્ષના લોકો સમજદાર હતા, એમાં વૃદ્ધો પણ હતા. કન્યા પક્ષના વૃદ્ધોને ઈચ્છા થઈ કે ચાલો આ યુવાન જાનૈયાઓની કસોટી કરીએ. તેમણે વરપક્ષને આગળ શરત મૂકી. એમણે એક શરતે જ કન્યા પણ આવી. ગામનું તળાવ ઘીથી ભરી આપો. શરત સાંભળીને જાનૈયાઓ ચિંતામાં પડી ગયા. એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. એમણે યુવાનોને કહ્યું, જાઓ કન્યા પક્ષના લોકોને કહો કે ગામનું તળાવ ખાલી કરી આપો.
યુવાનોને કન્યા પક્ષના લોકોને કહ્યું, તળાવ તો અમે ઘીથી ભરી દઈએ, પણ તમે પહેલા તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે. વૃદ્ધ સિવાય આ જવાબ આપી શકે નહીં. પ્રશ્ન છ છે. નીચેના ફકરામાંથી યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. પેરેગ્રાફ આપેલો છે, જ્યાં યોગ્ય ચિહ્ન આવતું હોય જે તમારે આગળ પાઠમાંથી શોધીને લખવાનું છે. પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, જે કઈ બી ચિહ્ન આવતા હોય એ તમારે આ પેરેગ્રાફમાં લખવાના છે. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ 8 બિરબલની યુક્તિમાંથી શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. આવજો.